સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ખેડૂતો હાલ પરંપરાગત ખેતી છોડી ખારેકની બાગાયતી ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અન્ય પાકોની સરખામણીએ ખારેકના પાકમાં જોખમ ખૂબ જ ઓછું છે અને વળતર વધુ છે, જેથી તેઓ આ ખેતી તરફ આગળ વધ્યા છે. ખારેકનો પાક પસંદ કરવાનું કારણ મારું એ હતું કે હું પહેલાં ટ્રેડિશનલ જે ખેતી કરતા હતા, ચીલાચાલુ ખેતી, તો એ ખેતીની અંદર એટલું બધું અમને કોઈ વળતર મળતું નતું. પણ એ ખેતી કરતાં કરતાં એમ થયું કે આપણે કંઈક બાગાયત તરફ, કેમ કે ગબાયત વિભાગ તરફથી પણ અમને ઘણીવાર એવું સૂચન આવતું હતું કે તમે બાગાયત કરશો તો એમાં કંઈક ફાયદો થશે, પણ બાગાયતમાં કઈ વસ્તુ કરવી એ નક્કી કર્યું અમે ખારેકનું પછી. અને ખારેક નક્કી કરતાં પછી અમે જ્યારે એનું આજુબાજુના બીજા ફાર્મની વિઝિટ લીધી, અમુક લોકોને સલાહ લીધી, તો લાગ્યું કે નહીં, ખારેકની ખેતી કરવી જોઈએ. બાકી આ વર્ષે પણ 40-45 લાખની આવક થશે ફક્ત 50 વીઘામાં, અને ગઈ સાલ થોડી આવક ઓછી થઈ હતી. સંપૂર્ણ લોકડાઉન ટાઈમે જ અમારો પાક પાકેલો એટલે થોડું વેચવામાં તકલીફ પડેલી. પણ આ 2 વર્ષ બાદ કરતાં આગલા વર્ષે અમે 90-95 લાખની ખારેક વેચેલી. ખેડૂતો દ્વારા આ ખારેકનું ઉત્પાદન ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા કરવામાં આવે છે, જેથી આ ખારેકની સ્થાનિક બજારોથી લઈને વિદેશમાં ખૂબ જ માંગ છે. અહીંથી ખારેકને લંડન, સ્કોટલેન્ડ અને માલદીવ્સમાં મોકલવામાં આવે છે. પછી અમે શરૂઆતથી જ ગાય આધારિત, એટલે કે 0 બજેટ સુભાષ પાલેકર ઓર્ગેનિક ફાર્મિંગ પ્રમાણે અમે ચાલ્યા, અને એ પછી અમને એટલું બધું સારું રિઝલ્ટ મળ્યું કે શરૂઆતમાં 3 વર્ષથી પહેલું ઉત્પાદન અમારું થયું, તો પહેલાં ઉત્પાદનથી જ બીજા ફાર્મવાળાને લોકોને અચરજ થાય એવું ઉત્પાદન અમારું થયું. અને આજે અમારું આ હાર્વેસ્ટિંગનું 4થું વર્ષ છે, તો 4થા વર્ષના હાર્વેસ્ટિંગની અંદર ખૂબ સારું, એટલે લગભગ અમે 150 કિલોની આજુબાજુ એક ઝાડની અંદર અમારું ઉત્પાદન થઈ રહ્યું છે, અને વિદેશની અંદર પણ અમે મોકલીએ છીએ, અને દરેક જગ્યાએ પૂરા ઇન્ડિયાની પણ ઘણા બધા માર્કેટની અંદર પણ અમારી ખરેક જાય છે. અત્યારે 50 વીઘામાં 1050 રોપાનું વાવેતર છે, અને 2013માં વાવ્યું, આજે એને 8 વર્ષ થયા છે. જે તે વખતે અમે 2013માં લીધેલા ત્યારે 2500 રૂપિયાનો 1 રૂપો અને 1250 રૂપિયા સબસિડી કોઈ પણ જાતની ઝંઝટ વગર મળેલી, ખાસ તો એ છે. ખારેકની આ ખેતીથી માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સ્થાનિકોને પણ સારી એવી રોજગારી મળી રહી છે. ચિંચવાડાનો રહેવાસી છું, ત્યાં અમારા 10-15 લોકો કામ કરે મારા, અને બધાને અહીંયા રોજગાર મળી રહે છે. અને હું ધ્રાંગધ્રાથી આવું છું અને મારી પાસે બોલેરો ગાડી છે, રોજની 2 ટન જેવો માલ લઈ જાઉં છું, એટલે અંદાજે 2000 કિલો જેવો માલ થાય. અને અહીંથી અમે 45-50 રૂપિયા ખરીદી કરી છે, અને હોલસેલ, મારું હોલસેલ મોટું માર્કેટ છે, અને હોલસેલમાં 5 રૂપિયા ફેરે હું વેચું છું, એટલે મને રોજના 3-4 હજાર રૂપિયા મળી રહે છે. પણ નેક્સ્ટ યર, આવતા વર્ષે જો કોરોના કાંઈ નહીં હોય, તો અમે 1 કરોડ કરતાં વધારે ઉત્પાદન લઈશું એવી મને 100% ખાતરી છે.